આપણે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણનો અભ્યાસ કરીશું। આપણે જાણીએ છીએ કે આપણી આસપાસ કેટલી અદ્ભુત જીવસૃષ્ટિ આવેલી છે કે જેમાં કઈ કેટલાય પ્રકારના સજીવો જોવા મળે છે કે જેનો આપણને એમાંના માત્ર લાખોની સંખ્યામાં કે જેનો આપણે અભ્યાસ કરી શક્યા છીએ, બાકી તો ઘણા બધા એટલા પણ સજીવો છે કે જેને જે આપણે ઓળખી પણ શક્યા નથી, અથવા તો આપણે એને અલગ રીતે એને વર્ગીકૃત કરવી કે કોઈપણ રીતેનો અભ્યાસ આપણે સરળ બની શક્યો નથી। તો જેટલા સજીવોને વૈજ્ઞાનિકોએ ઓળખ્યા છે કે જેમને અમુક એના લક્ષણોને એના અમુક જૂથો પ્રમાણે અલગ અલગ ગોઠવવામાં આવ્યા છે, તેમનું વર્ગીકરણ જે છે એ ખૂબ સરસ રીતે આપવામાં આવેલ છે। તો આપણે સૌ જાણીએ છીએ કે જીવવિજ્ઞાનના પિતા તરીકે એરિસ્ટોટલને ગણવામાં આવે છે। એરિસ્ટોટલે સૌ પ્રથમ વખત એમાંના વર્ગીકરણ ઉપર ખૂબ જ એનો અભ્યાસ કર્યો અને વર્ગીકરણ આપ્યું છે। તથા આપણે એ પણ સૌ જાણીએ છીએ કે આ શું કામ આપણે વર્ગીકરણ એનું કરવામાં આવ્યું છે, તો કે દરેક પ્રાણીઓ છે એનામાં કેટલી વિવિધતા રહેલી છે, એ લોકો વચ્ચેનું જે એના જીવવિજ્ઞાન પ્રકૃતિમાં જે છે એનું કેવું યોગદાન છે, અથવા તો કઈ રીતની એની વિવિધતા અલગ અલગ જોવા મળે છે, તે બધાને આપણને અભ્યાસ માટે સરળતા રહે તે માટે થઈને એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે। તો કે વર્ગીકરણ આપણને ખબર કે આખી જે પ્રાણી સૃષ્ટિ છે એમાં મુખ્યત્વે બે પ્રકારના સજીવો જોવા મળે છે। તો કે પહેલાં જે સજીવો છે તો કે કેવા છે, તો કે એક જ કોષ ધરાવતા અને બહુ કોષ ધરાવતા એ રીતના મુખ્ય બે સજીવો પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે। તો સૌ પ્રથમ આપણે એ જોઈએ છીએ કે જે એક કોષીય સજીવો છે કે જેને આપણે પ્રજીવ તરીકે ઓળખીએ છીએ, પ્રજીવ એટલે કે સૌ પ્રથમ વખતના જીવો, એવા પુરાતત્વવિદો જણાવે છે કે એવા પુરાવા છે કે પૃથ્વી પર સૌ પ્રથમ વખત આવેલ સજીવ એટલે અમીબા। અમીબા એ કેવું છે, તો કે માત્ર ને માત્ર એક જ કોષ ધરાવતું પ્રાણી કે જેના શરીરની બધી જ ક્રિયાઓ માત્ર ને માત્ર એક જ કોષ દ્વારા થતી જોવા મળે છે। આવા સજીવો એટલે કે જેને પ્રોટોજુઆ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા જેને આપણે પ્રજીવ કહી શકીએ છીએ। તો કે આ પ્રજીવો જે છે એ કેવા પ્રાણીઓ, તો કે જમીન પરના જે પૃથ્વી પરના સૌ પ્રથમ એવા પ્રાણીઓ કે આપણને ખબર છે કે જે દરેક સજીવ છે એનું શરીર જે છે કેટલાય કોષો, કોષોથી બનતી પેશી, પેશીથી બનતા અંગ અને અંગોથી બનતા અંગતંત્રનું બનેલું જોવા મળે છે। પણ આ સજીવો માત્ર ને માત્ર કહીએ ને કે આપણો જે રચનાત્મક અને ક્રિયાત્મક એવો એકમ એટલે કે કોષ માત્ર ને માત્ર એક જ કોષના બનેલા જોવા મળે છે। તથા સૌ પ્રથમ વખતના જે પ્રજીવ પ્રાણીઓ કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, આ સજીવોને આપણે જોવા માટે માઇક્રોસ્કોપ વડે જ એને નિહાળી શકીએ છીએ। માઇક્રોસ્કોપ વગર આપણે એમને જોઈ પણ શકતા નથી। આવા એકદમ સૂક્ષ્મ અને એક કોષીય પ્રાણીઓ છે તેઓ એકાકી કે વસાહતી જોવા મળે છે। એકાકી વસાહતી એટલે કે શું, તો કે આ પ્રાણીઓ જે છે કાં તો એકલ દોકલ કઈ રીતે રહેતા હશે, અથવા તો ઘણા બધા પ્રાણીઓ એક સાથે કહીએ ને આપણે કોલોની સ્વરૂપે પણ જોવા મળે છે। તથા પહેલાં વાત એમ કે આ પ્રાણીઓ માત્ર એક જ કોષના બનેલા છે, તો કે એનામાં પેશી અને અંગ હોતા નથી। તથા કે જે કોષની અંદર આપણને મુખ્યત્વે જે જોવા મળે છે કોષ કેન્દ્ર છે એક અથવા બે અથવા વધારે જોવા મળે છે, બરાબર છે। બાકી એનામાં જે કોષ તો માત્ર એક જ, પણ એનામાં કોષ કેન્દ્રો એક કરતાં પણ વધારે આપણે જોઈ શકીએ છીએ। તો સૌ પ્રથમ આપણે જોઈએ છીએ તો કે એના જનરલ કેરેક્ટર, સામાન્ય લક્ષણો તો કે શું છે, તો કે પ્રજીવો જે પહેલી જ વસ્તુ કે એકદમ સૂક્ષ્મ નાના કદના કે જેને આપણે માત્ર ને માત્ર માઇક્રોસ્કોપમાં જ જોઈ શકીએ છીએ તેવા પ્રાણીઓ છે, એકદમ સરળ અને ખૂબ જ પ્રાથમિક કક્ષાના એવા પ્રાણીઓ છે કે જેનામાં કોઈ પણ જાતના પેશી અંગ કે કોઈ પણ જાતનું વિભાજન પણ આગળ જોવા મળતું નથી। એમનું શરીર જે છે માત્ર ને માત્ર એક કોષીય બનેલું જોવા મળે છે। તથા આ પ્રાણીઓ જે છે એ વસવાટ કરે છે, તો કે એકાકી અથવા તો છૂટી છવાઈ વસાહત બનાવીને જોવા મળે છે, કે જેમાં પ્રાણીઓ એક જ સરખા અથવા તો સ્વતંત્ર પણ જોવા મળતા હોય છે। તથા એમની શરીર રચના જ જોઈએ છીએ, તો કે શરીર રચનામાં કેવું, તો કે એનામાં કોઈ જાતની સમરચના જોવા મળતી નથી, અથવા તો એ દ્વિપાર્શ્વીય
कि जे बे एक सरखा भाग में वेची शकाय एवं अथवा अरीय के गोलाकार संरचनानो पण अभाव जोवा मळे छे, अथवा तो जे सजीवो छे का तो ए शू कहेवाय के बे अरीय रीते अथवा तो कि जेने आपणे बायलेटरल अथवा तो रेडियल के स्फेरिकल तरीके आपणे ने जोई शकीए छीए। आ जे सजीवो छे एना आखा शरीर के जे कोष जे बनेलू छे तेमना शरीरनी फरते एक आवरण होतुं नथी अथवा तो पेलिकलनुं आवरण जोवा मळे छे। क्यारेक ते सादुं अथवा तो विस्तृत अथवा तो एनामां बाह्य कंकाल पण जोवा मळे छे, तथा आजे एमनुं શરીર જે છે એ તેમના બહારના પર્યાવરણમાં જોવા મળતા ફેરફારો અથવા એમની ઉંમરના આધારે એમાં ઘણા બધા ફેરફારો આપણને જોવા મળે છે। શરીરનો આકાર જે છે બરાબર છે એમાં અનિશ્ચિત અથવા તો આપણે કે જેને કહી શકીએ ને કે પ્રજીવો જે છે એનો કોઈ આકાર નિશ્ચિત જોવા મળતો નથી, કોઈ પ્રાણીઓનો નિશ્ચિત જોવા મળશે પણ અથવા તો બધાનો જોવા મળશે પણ નહીં। તથા આપણે પણ જાણ્યું કે આપણા શરીરની કેટલી બધી દેહધાર્મિક ક્રિયાઓ જે છે એ પણ પ્રાણીઓ જે છે કઈ રીતે, તો કે માત્ર ને માત્ર એક જ કોષ વડે જ એની બધી જ દેહધાર્મિક ક્રિયાઓ એ કરે છે, તથા તેનું કે દેહધાર્મિક એના કાર્યની વહેંચણી જે છે એ પણ માત્ર ને માત્ર કોષીય સ્તરે જ જોવા મળે છે। તથા આ પ્રાણીઓ જે છે એ પ્રચલન માટે થઈને કઈ રીતે, તો કે એને પ્રચલન થવું ખૂબ જરૂરી છે, પ્રચલન એના ખોરાક માટે થઈને અથવા તો એના પ્રજનન માટે થઈને કોઈ પણ કારણોસર એને પ્રચલનની જરૂર પડે છે। તો એના લોકોમોશન ઓર્ગન તરીકે આપણે એમાં સ્યુડોપોડિયા, ફ્લેજેલા, સિલિયા વગેરેની હાજરી જોવા મળે છે। તો કે પહેલી વસ્તુ કે સ્યુડોપોડિયા કે જેને ખોટા પગ, ખોટા પગ એટલે તો કે એના જે શરીરની બાહ્ય દિવાલ છે બાહ્ય દિવાલમાંથી એક ખોટા પગ જેવી રચના ઉદ્ભવે છે અને તેના વડે પ્રચલન કરે છે। ફોર એક્ઝામ્પલ જોઈએ છીએ અમીબા, કે અમીબાના રચનામાં આપણે જોઈએ કે જ્યારે એને પ્રચલનની જરૂર પડે ત્યારે ખોટા પગ કે જેને રાઇઝોપોડિયા તરીકે કહીએ છીએ ઉદ્ભવે છે અને તેના વડે એ પ્રચલન કરશે। બીજું છે કે તો કે ચાબુક જેવી કશા કે જેને ફ્લેજેલા કહીએ છીએ, ફ્લેજેલા એટલે કે એકદમ કશા કે જેના એકદમ હલનચલનથી એ પ્રચલન કરી શકે છે। આ જે કશા માટે થઈને એના હલનચલન માટે થઈને એની ફરજિયાત લિક્વિડ મીડિયમની હાજરી જો હોવી જરૂરી છે। તો કે આ જે કશા જે છે એના આ કશા છે એક અથવા તો બે અથવા તો વધારે પણ જોવા મળી શકે છે। પછી નેક્સ્ટ છે કે છીલિયા, પક્ષીઓ જેને કહીએ છીએ, તો કે શરીરનું બહારનું આવરણ કે જેની ફરતે સમગ્ર સપાટી પર પક્ષીઓ જેવી કે જેને આપણે કહીએ ને વાળ જેવી રચના ઉદ્ભવેલ જોવા મળે છે। આજે પક્ષીઓ જે છે એના વડે પણ એ પ્રવાહ ઉત્પન્ન કરે છે અને તે પ્રચલન કરે છે, એના માટે પણ એને લિક્વિડ માધ્યમની ખૂબ જ જરૂરી રહે છે। અથવા તો કોઈ એવા પણ પ્રાણીઓ છે કે એનામાં કોઈ પણ જાતના પ્રચલન અંગોનો પણ અભાવ પણ જોવા મળી શકે છે। આ પ્રચલન જે છે મુખ્યત્વે એના ખોરાક માટે થઈને પ્રજનનના હેતુ માટે થઈને કરતા જોવા મળે છે। આ પ્રચલન પછી આગળ જોઈએ તો કે એનામાં પોષણ કેવા પ્રકારનું જોઈએ, કે દરેક સજીવને એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોષણની ખૂબ જ જરૂરિયાત રહેલી છે। તો આ પોષણ જે છે એનામાં કાં તો હોલોજોઇક, કાં તો હોલોફાઇટિક અથવા તો સેપ્રોજોઇક ઓર પેરાસાઇટિક પ્રકારનું જોવા મળે છે। દેખો પહેલું જે પોષણ કીધું હોલોજોઇક એટલે કે પ્રાણી સદસ્ય પોષણ, તો કે શું કરે તો કે આ પ્રાણી જે છે બીજા પ્રાણી પર આધારિત હોય અને પોતાનું પોષણ મેળવતા હોય તો તેવા સજીવને કહેવાય છે પ્રાણી સદસ્ય પોષણ। બીજું છે હોલોફાઇટિક કે જેને વનસ્પતિ સદસ્ય, તો કે આ પ્રાણીઓ છે ભલે એ પ્રજીવ સમુદાયના પ્રાણી પણ તેઓ ક્લોરોફિલ કે જેને હરિદ્રવ્ય કે ધરાવતા હોય તો તેઓ જે ડાયરેક્ટ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા અથવા તો વનસ્પતિમાંથી તેઓ પોષણ મેળવી શકે છે, એટલા માટે એને વનસ્પતિ સદસ્ય પોષણ કીધું છે। અથવા તો એ પરોપજીવી તરીકે કે બીજા સજીવ પર નિર્ભર રહેતા હોય તેને પરોપજીવી કહેવાય, એ દ્વારા પણ પોષણ મેળવતા હોય છે। જ્યારે કેટલાક પ્રજીવો જે છે એ ચોક્કસ કોષમુખ કે જેને સાયટોસ્ટોમ અથવા તો સાયટોપાઇલ પણ જોવા મળે છે, તથા કેટલાકમાં તેનો અભાવ પણ જોવા મળે છે।
તો કે આ એણે પોષણ તો કરી લીધું. પોષણ માટે જે છે અલગ અલગ પદ્ધતિઓ તેઓ અપનાવતા હોય છે. પોતાના પોષણને આધારે તેઓ જુદું જુદું પોષણ લઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા હોય છે. એમાં આ જે પાચન કે જે પોષણ લેશે તો કે એના શરીરમાં એના માટે થઈને અન્નધાન્યો આવેલી જોવા મળે છે. અન્નધાન્ય એટલે કે જેણે ખોરાક લીધો જે છે ખોરાકના કેને કેના પાચન માટે થઈને અન્નધાન્યની હાજરી જોવા મળે છે. અહીંયા તો માત્ર એક કોષ જ એનું શરીર બનેલું છે એટલે એનું પાચન પણ કોષાંતરીય જોવા મળશે. તો અન્નધાન્ય જે છે એ એના શરીરમાં જોવા મળતી નથી, પણ જ્યારે તે પોષણ મેળવે છે ત્યારે અન્નધાન્ય ડેવલપ થાય છે. અન્નધાન્ય ખોરાકની ફરતે વિતરાય અને જે એણે ખોરાકમાં લીધું છે તેનું પાચન કરશે. આ અન્નધાન્યમાં જ દરેક એના પાચન માટેના દરેક સિક્રીશન તેમાં પણ સ્ત્રાવ થશે અને તેમાં જ એનું પાચન થશે. પાચન થઈને જે જરૂરી ઘટકો જે છે આખા સમગ્ર શરીરમાં તેમને તેમનું વહન કરે છે અને જે ખોરાક અપાચિત રહી ગયો છે જેને આપણે કે અપાચિત ખોરાક તે અન્નધાની વાટે જ શરીરની સપાટી સુધી આવીને શરીર સપાટીની બહાર જે છે એનો નિકાલ થતો જોવા મળે છે. તથા એનામાં શ્વસન તો કે એક માત્ર ને માત્ર એક કોષીય જે શરીર રચના ધરાવે છે એટલે એની જે શરીર સપાટી દ્વારા જ એવો શ્વસન કરતા જોવા મળે છે. એટલે કે એનામાં કહીને કોઈ ડિફ્યુઝનની પદ્ધતિ દ્વારા જે પ્રસરણની પદ્ધતિ છે તેના દ્વારા તેઓ શ્વસન કરતા જોવા મળે છે. ઉપરાંત તેનામાં આકુંચક રસધાન્ય કે જેને કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ કહીએ છીએ તે પણ હાજરી ધરાવે છે. તો કે આ જે આકુંચક રસધાન્ય છે તેનું કાર્ય શું, તો કે એનું મુખ્ય કાર્ય જે છે એ ઓસ્મો રેગ્યુલેશનનું કાર્ય કરે છે. એટલે કે પોતાના શરીરમાં જળ નિયમનનું કાર્ય જે છે એ આકુંચક રસધાન્ય વડે થતું જોવા મળે છે. ધેન આવે છે તો કે એનામાં પ્રજનન. આપણને ખબર છે કે આ બધા પ્રાણીઓમાં પ્રજનન મુખ્યત્વે બે પ્રકારે થતું જોવા મળે છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન એટલે શું, તો કે જેમાં કોઈપણ જાતના બીજા લિંગની જરૂર પડતી નથી તેને આપણે અલિંગી પ્રજનન કહી શકીએ છીએ. જ્યારે લિંગી પ્રજનનમાં કે એમાં નર અને માદા બંને પ્રાણીઓ અલગ અથવા તો કે બે પ્રાણીઓની જેમાં જરૂર પડે છે તેને આપણે લિંગી પ્રજનન કહી શકીએ છીએ. તો અહીંયા બંને પ્રકારે પ્રજનન જોવા મળે છે. તો કે અલિંગી પ્રજનનમાં પણ એના અલગ અલગ પ્રકારો જોવા મળે છે, જેમ કે બાઇનરી ફિશન, મલ્ટિપલ ફિશન, બર્ડિંગ વગેરે દ્વારા તેઓ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થતું જોવા મળે છે. જ્યારે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં આશ્લેષ અને સંયુગમાં કે જેને કોન્જ્યુગેશન કહીએ છીએ તેના દ્વારા થતું જોવા મળે છે. પહેલી વાત છે કે દ્વિભાજન, એટલે કે જેનું બે વખત બેમાં વિભાજન થવું. એક જે પ્રાણી જે છે તે પોતાના શરીરના બે સરખા ભાગમાં વહેંચાઈ જાય છે અને એ બંને ભાગમાંથી દરેક નવા સજીવનું નિર્માણ થાય છે જેને કહી શકીએ છીએ આપણે દ્વિભાજન. બહુભાજન તો કે પોતાના શરીરના ઘણા બધા ટુકડા કે અથવા તો ભાગ કરી નાખો તો દરેક ભાગમાંથી દરેક નવું સજીવ ઉત્પન્ન થશે તો જેને કહેવામાં આવે છે બહુભાજન. ધેન છે બર્ડિંગ કલિકા સર્જન. આપણે જાણીએ છીએ કે હાઇડ્રા જેવા પ્રાણીઓ કે જે પોતાના શરીરના કોઈપણ ભાગેથી એક નાની એવી કલિકા સ્વરૂપે ઉદ્ભવ પામે છે. આ કલિકા ધીમે ધીમે વિકાસ પામે છે અને એમાંથી જે પિતૃ પ્રાણી છે તેના જેવું જ બાળ પ્રાણી વિકાસ પામે છે. એના શરીરનો મુખ્ય જે પૂરતો વિકાસ થઈ જાય છે પછી ત્યારબાદ એ પોતાના પિતૃ પ્રાણીથી છૂટું પડી જાય છે અને સ્વતંત્ર પ્રાણી તરીકે તે પોતાનું જીવન ગુજારે છે. તો આને કહેવામાં આવે છે કલિકા સર્જન દ્વારા પ્રજનન થયું. હવે આવે છે તો કે લિંગી પ્રજનન. અહીંયા તો કે સંયુગ્મન દ્વારા, સંયુગ્મન તો કે શું, તો કે અહીંયા જે એક સજીવ છે બીજા સજીવમાં બીજા સજીવ સાથે એક નલિકા જેવી રચના ઉદ્ભવતી જોવા મળે છે અને આ નલિકા દ્વારા જે તેના પ્રજનન કોષોની આપલે થતી જોવા મળે છે અને તેના દ્વારા જે પ્રજનન થાય છે તેને સંયુગ્મન દ્વારા લિંગી પ્રજનન થયું કહેવામાં આવે છે. આ તો એના પ્રજનનની વાત થઈ, તો કે એનું જે આખું જીવન ચક્ર છે એ આપણને ક્યાં જટિલ હોય એવું જોવા મળે છે. તો કે જેમાં આપણે જોયું કે જેમાં અલિંગી અને લિંગી અવસ્થાઓ જે છે એ પણ એકાંતરે થતી જોવા મળે છે. આ ઉપરાંત પ્રજીવોમાં
કોષ્ઠનની ઘટના પણ ખૂબ જ સામાન્ય જોવા મળે છે, જે ખોરાક, ઉષ્ણતામાન, ભેજ વગેરે માટેની વિકટ પરિસ્થિતિમાં એનો સામનો કરવામાં મદદરૂપ થાય છે તથા પ્રાણીના વિતરણ માટેનો પણ માર્ગ કાઢે છે. તો કે આ જે કોષ્ઠનની રચના એટલે કે કેવી, તો કે ક્યારેક એવું પણ બને કે અનફેવરેબલ કન્ડિશન જોવા મળતી હોય અથવા તો એન્વાયરમેન્ટમાં એને જે જરૂરી જે એટમો જે કન્ડિશન જે છે એ ના પણ મળતી હોય એવા સમયમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી એવી કોષ્ઠનની રચના જોવા મળે છે. આજે દરેક પ્રાણીઓ જે છે તેઓ મુક્તજીવી તરીકે મીઠા અને દરિયાઈ પાણીમાં તથા ભેજવાળી જગ્યામાં પણ જોવા મળે છે. બીજા આપણે કીધું કે પરોપજીવન જે જીવન ગાળે છે તેઓ યજમાન પ્રાણીના શરીરમાં કે વનસ્પતિમાં વગેરે જગ્યાએ રહેતા પણ જોવા મળે છે. આજે પ્રજીવ સમુદાય છે તેના લગભગ 50,000 જેટલી જાતિઓને ઓળખવામાં આવી છે તથા જે આ પ્રજીવ સમુદાય છે એ ખૂબ જ મોટામાં મોટો અને ખૂબ વિવિધતા ધરાવતો એવો મોટો સમુદાય છે કે જેમાં આપણે એકદમ સૂક્ષ્મ કે જેને માઇક્રોસ્કોપિક એનિમલનો અભ્યાસ કરીએ છીએ. આ હતા એમના ખાલી જે જનરલ કેરેક્ટર કહીએ છીએ કે એ કઈ રીતનું જોવા મળે છે. તો કે આ જે સમુદાય છે એને એના આપણે વધારે આપણે જે અભ્યાસમાં સરળતા રહે એ માટે એમને આપણે સમુદાયને જુદા જુદા વર્ગમાં વહેંચવામાં આવ્યું છે. તો કે આ વર્ગ જે છે એનું વર્ગીકરણ કઈ રીતે, તો કે એનામાં જે જોવા મળતી રચના એના કોઈ લોકોમોશન માટેની હોય કે પછી એના ન્યુટ્રિશન માટેની કે કોઈ પણ એવા અલગ અલગ લક્ષણો કે જે સમુદાય એના જે જુદા જુદા લક્ષણો છે એકબીજાથી ખૂબ નજીક નજીકના જોવા મળતા હોય તેને એક વર્ગમાં રાખ્યા, એનાથી થોડા ભિન્ન પડતા લક્ષણોવાળા પ્રાણીઓને થોડા દૂર બીજા વર્ગમાં રાખવામાં આવ્યા. આ રીતે એમનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે જેને આપણે અભ્યાસ અથવા તો કોઈ સજીવનો આપણે અભ્યાસ કરવો છે તો એમાં આપણને સરળતા રહે એ માટે થઈને એનું 4 વર્ગમાં વહેંચવામાં આવ્યા છે. તો કે સમુદાય જે પ્રજીવ એના મુખ્યત્વે 4 વર્ગ, તો કે પહેલાં તો કયા કયા, તો કે જેને આપણે પહેલાં વર્ગ પાડ્યો છે માસ્ટિગોફોરા કે જેને આપણે ફ્લેજેલેટા તરીકે પણ ઓળખીએ છીએ. તો કે ફ્લેજેલેટા એટલે કે જેને આપણે પહેલાં વાત થઈ હતી કે તેઓ જે કશા ધરાવે છે, કશા કે જેના પ્રચલન માટે થઈને કશાનો ઉપયોગ કરે એવા બધા જ પ્રાણીઓ કયા આશેમાં આવે છે, તો કે માસ્ટિગોફ તો કે ફ્લેજેલેટા અથવા જેને આપણે કશાધારી સજીવો પણ કહી શકીએ છીએ. કશાધારી પ્રજીવો જે છે તેનામાં એક અથવા તો વધારે કશાની હાજરી જોવા મળે છે કે જેના દ્વારા પ્રચલન કરતા જોવા મળે છે. આવા દરેક સજીવનો વર્ગ એટલે કશાધારી કે જેના ફોર એક્ઝામ્પલ યુગલીના, વોલવોક્સ, નોક્ટિલ્યુકા, સેરેશિયમ, ઓપેલિના, ટ્રિપેનોજોમા આ બધા જ એક્ઝામ્પલ જે છે એ કેના છે, તો કે કશાધારી પ્રજીવોના, કારણ કે તેઓ કશાની હાજરી ધરાવે છે. માટે નેક્સ્ટ ક્લાસ આવે છે તો કે સાર્કોડીના કે જેને રાઇઝોફોરા અથવા તો જેને ખોટા પગધારી પ્રજીવો તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે પહેલાં વાત કરી હતી એમ તો કે અમીબા જેવા પ્રાણીઓ જે છે ખોટા પગ ઉત્પન્ન કરીને પ્રચલન દર્શાવે છે. તો એક્ઝામ્પલમાં અમીબા, આર્સેલા, ડિફ્યુજિયા આવા પ્રાણીઓ કે જેઓ ખોટા પગ વડે પ્રચલન કરે છે તથા ખોટા પગની હાજરી ધરાવે છે માટે તેનો વર્ગ મૂલધારી અથવા તો જેને ખોટા પગધારી પ્રજીવો તરીકે ઓળખી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે સિલિયાટા કે જેને કહીએ છીએ પક્ષ્મધારી પ્રજીવો, જેના શરીર પર પક્ષ્મોની હાજરી ધરાવે છે તેવા સજીવો. આ પક્ષ્મો જે છે એક કે બે નહીં પણ પોતાના શરીરની સમગ્ર સપાટી પર નાના નાના સૂક્ષ્મ વાળ જેવી રચના આવેલી હોય છે તેને પક્ષ્મો કહેવાય. તો કે પેરામિશિયમ છે, વોર્ટિસેલા, બ્લેન્ટેડિયમ જેવા સજીવોમાં આ જે પક્ષ્મોની હાજરી જોવા મળે છે. નેક્સ્ટ છે સ્પોરોજુઆ કે જેને આપણે બીજાણુજનક પ્રજીવો પણ કહી શકીએ છીએ કે જેઓ મુખ્યત્વે યજમાન પ્રાણીના શરીરની અંદર પરોપજીવી તરીકે જીવન ગાળતા જોવા મળે. મુખ્ય જે છે એ પ્લાઝ્મોડિયમ જે છે યજમાન પ્રાણીમાં શરીરના પરોપજીવન જીવન ગાળે અને તેના દ્વારા એ પોષણ મેળવે છે. તો આ મુખ્ય વાત થઈ તેના વર્ગ અને તેના
કે આપ સમુદાય અને તેના સજીવોના જુદા જુદા વર્ગ કે એના પ્રમાણે આપણે કે શું કામ, તો કે આજે સજીવોનો અભ્યાસ કરવો છે તો તેને આપણે ખૂબ સરળતા રહે કે આટલા જે લક્ષણો ધરાવતા હોય તો તેને આવા વર્ગમાં મૂકવામાં આવ્યા છે, આ સમૂહ વર્ગ ધરાવતા હોય આવા લક્ષણો તો તેનો આ વર્ગ છે. તો આ રીતનું જે છે એ એકદમ પ્રાથમિક કક્ષાનો સમુદાય કે જે પ્રજીવ અને તેના ચાર જે વર્ગ મુખ્યત્વે પડે છે તે